નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારીના કારણે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ની અંદર પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણ. તો અહીંયા જુઓ મિત્રો, એની અંદર લેક્ચર 17, તો લેક્ચર 17 ની અંદર આપણે સ્વાધ્યાય 2.3 અને એનો દાખલા નંબર 5 જોઈશું. આપણે લેક્ચર નંબર 16 ની અંદર 1 થી 4 દાખલા જોયા, એ પણ આ વાત દાખલા હતા કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને ચકાસો. તો એની અંદર બધા દાખલા એક જ રીતના છે અહીંયા. પણ તો અહીંયા જો, અહીંયા આપણને આપેલું છે પાંચમા નંબરનો દાખલો, તો 2x - 1 = 14 - x. તો અહીંયા જો, સૌપ્રથમ આગળ શીખી ગયા મિત્રો, 1 થી 4 દાખલા એવા દાખલા છે બધા. તો અહીંયા જો, સૌપ્રથમ પહેલા એક ઉકેલ મેળવવાનો અને ઉકેલ મેળવ્યા પછી આપણે એને ચકાસણી કરવાની. તો ચકાસણી કરતી વખતે આપણને ખબર છે કે ડાબા બરાબર જવાબ સાબિત કરવાનો. તો અહીંયા જો, તો પાંચમા નંબરનો દાખલો 2x - 1 = 14 - x. તો હવે જો, અહીંયા x વાળા પદો જોડે લાવવાના છે. તો x વાળા પદો જોડે લાવવા હોય તો અહીંયા જો, અહીંયા 2x તો છે પણ અહીંયા -x ની જોડે લાવવા હોય તો અહીંયા બરાબરની ડાબી બાજુ લાવવા પડે આપણે. અહીંયા -x તો બરાબર ની ડાબી બાજુ લાવવા પડે. તો અહીંયા જો, -x હતા અને એને બરાબર ની ડાબી બાજુ લઈએ તો +x થઈ જાય. તો અહીંયા જો, 2x + x - 1 તો હતા = હવે -x ને ડાબી બાજુ લઈ દીધા આપણે, તો અહીંયા શું વધ્યું? 14. તો અહીંયા જો, 2x + x - 1 = 14. તો હવે જો, 2x + x તો કેટલા થાય? 3x -1 = 14. હવે જો, હવે -1 ને બરાબર ની જમણી બાજુ લઈ જઈએ તો આ -1 છે, બરાબર ની જમણી બાજુ લઈ જઈએ તો +1 થઈ જાય. તો અહીંયા જો, 3x = 14 + 1. તો 3x = 14 + 1 કેટલા થાય? 15. તો અહીંયા જો, 3x = 15. તો આપણે અહીંયા મિત્રો x ને કરતા બનાવો, એટલે કે x શોધવા, તો x શોધવો હોય તો અહીંયા જો, x ને કરતા બનાવો હોય તો અહીંયા 3 ગુણાકારમાં છે, તો આપણે બરાબર ની જમણી બાજુ લઈ જઈએ તો કેવું જાય? ભાગાકારમાં. તો અહીંયા જો, x બરાબર 15/3, કારણ કે 3 અહીંયા ગુણાકારમાં હતા અને બરાબર ની જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય. તો અહીંયા જો, હવે જો, x બરાબર 15/3 કેટલા થાય? 5. તો 15/3 કરીએ તો 5 થાય, એટલે x બરાબર 5 મળે આપણને. તો આપણને ઉકેલ કેટલો મળ્યો? તો 5. હવે જો, આપણે એની ચકાસણી કરવાની છે, કારણ કે રકમ ની અંદર આપેલું છે ઉકેલ મેળવો અને ચકાસો. તો ચકાસણી કરવી હોય તો મિત્રો, ડાબા બરાબર જબા, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું સાબિત કરવું પડે અહીંયા. તો અહીંયા જો, ચકાસણી કરીએ તો ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ શું આપેલું હતું આપણને? તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા જો, ડાબી બાજુ બરાબર 2x - 1. તો અહીંયા જો, 2x - 1. હવે જો, x ની કિંમત તો આપણને મળી ગઈ, કેટલી મળી? 5. તો આપણે અહીંયા મૂકી દઈએ, x ની જગ્યાએ 5 મૂકીએ અહીંયા. તો જો, 2 + 5 - 1. તો હવે જો, 2 × 5 કેટલા થાય? 10. તો 2 × 5 = 10 - 1. હવે 10 - 1 એટલે કેટલા થાય? 9. તો અહીંયા આ જ રીતે આપણને ડાબી બાજુ બરાબર 9 મળે. હવે આ જ રીતે આપણે જમણી બાજુ સાબિત કરવાની. તો જમણી બાજુ બરાબર શું આપેલું છે? 14 - x. તો અહીંયા જો, જમણી બાજુ બરાબર 14 - x. હવે જો, અહીંયા x ની જગ્યાએ આપણે જે કિંમત મળી એ મૂકવાની. x બરાબર કેટલા મળે આપણને? 5. તો અહીંયા x ની જગ્યાએ 5 મૂકવાના. હવે જો, 14 - x, તો 14 - ના - હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 5. તો અહીંયા 5 મૂકી દઈએ, તો 14 - 5 = કેટલા થાય? 9. તો આ જ રીતે આપણને જો, ડાબી બાજુની કિંમત શોધી તો 9 મળી, આ જ રીતે જમણી બાજુની કિંમત શોધી તો એ પણ 9 મળી, એટલે કે આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું મળ્યું અહીંયા. એટલે આપણે કહી શકીએ કે આપણે જે દાખલો છે એ સાચો છે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી જાય તો એક્ઝામ્પલ સાચો કહેવાય. હવે એ જ રીતે જો, દાખલા નંબર 6 જોઈએ. તો અહીંયા જો, 8x + 4 = 3 કૌંસ ની અંદર x - 1 + 7. તો અહીંયા જો, આપણે સૌપ્રથમ તો પહેલા આનું સાદુરૂપ આપીએ. તો અહીંયા જો, 3 x - 1 જોડે ગુણાયેલા છે, તો આ 3 ના અંદર ગુણી દઈએ. તો અહીંયા જો, સૌપ્રથમ જે આપેલું હતું એનું 8x + 4 ના 4
is equal to હવે જો આ ત્રણ અંદર ગુણ્યે તો ત્રણ 3x થાય એ જ રીતે આ ત્રણ એક જોડે પણ ગુણાય તો 3 બરાબર 3 એક આ 3 તો અહીંયા માઈનસ 3 તો અહીંયા જો 3x 3 પછી છેલ્લે કેટલા 7 હતા તો 7 મૂકી દીધા તો અહીંયા જો આપણને આ રીતના સમીકરણ મળ્યું 8x 4 is equal to 3x 3 7 હવે જો હવે આપણે -3 7 बराबर आपने जानी है जैसे माइनस थ्री बत्ता सेवन तो कितना था चार तो ये लगी दी है तो 8x plus 4 is equal to 3x पर जो माइनस तरण बत्ता सात इतना चार पर क्या बात चार तो क्या बत्ता कारण का जो यहाँ माइनस थ्री प्लस सेवन बन नहीं अंदर जो एक माइनस होए ने बीजू प्लस होए एक माइनस होए अने बीजू प्लस होए तो बन नहीं बात बाकी था अने बात बाकी था पची मोटी संख्या अगर जे चिन्ह होए ए यहाँ आवे એટલે મોટી સંખ્યા કઈ છે આ બેમાં 7 તો 7 ની આગળ કઈ ચિહ્ન છે પ્લસ તો પ્લસ અહીંયા આવે એટલે કે જો 8x 4 3x 4 પછી આ જ રીતે જો હવે x વાળા પદો જોડી કરવાના આગળ જે રીતે શીખ્યા એ જ રીતે છે અહીંયા બધા દાખલા એક જ રીતના છે જો x વાળા પદો જોડી કરવાના તો x વાળા પદો જોડી કરીએ તો અહીંયા જો 8x અહીંયા +3x હતા प्लस 3x હતા પણ બરાબર ની ડાબી બાજુ લઈએ એટલે માઈનસ થઈ જાય તો જો 8x 3x હવે જો આ 4 પ્લસ હતા પણ બરાબર ની જમણી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય માઈનસ બરાબર તો અહીંયા જો હવે 8x 3x એટલે કેટલા થાય 5x 4 4 એટલે 0 તો હવે જો આ અહીંયા x જોડે 5 ગુણાયેલા છે એટલે કે x અને 5 બંને ગુણાકારમાં છે તો x અને 5 બંને ગુણાકારમાં હોય તો આપણે અહીંયા જો x ના કરતા બનાવો હોય તો અહીંયા 5 ને આપણે જમણી બાજુ લઈ જવા પડે તો 5 અહીંયા ગુણાકારમાં હતા અને જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા ભાગાકારમાં આવે એટલે કે x 0 ના છેદમાં 5 હવે આપણે જાણીએ છીએ કે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો એનો જવાબ હંમેશા કેટલો થાય 0 એટલે કે x 0 તો આપણને મિત્રો સમીકરણનો ઉકેલ મળ્યો x કેટલા મળ્યા તો 0 હવે જો હવે આપણે ચકાસણી કરવાની તો ચકાસણી કરવાની અંદર આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું સાબિત કરવાનું છે તો અહીંયા જો ડાબી બાજુ બરાબર આપણને જે આપેલું હતું એ મૂકી દીધું ડાબી બાજુ બરાબર કેટલા આપેલા હતા 8x 4 તો અહીંયા મૂકી દીધા 8x 4 હવે આની અંદર કંઈ નથી કરવાનું જ્યાં x દેખાય ત્યાં x ની કિંમત મૂકવાની જો x ની કિંમત તો આપણે શોધેલી છે તો અહીંયા જો 8 x ની કિંમત કેટલી છે 0 તો 0 અહીંયા મૂકી દઈએ પ્લસ 4 હવે જો 8 ગુણ્યા 0 આ ગુણાકારમાં કહેવાય અને 8 ગુણ્યા 0 એટલે કેટલા થાય 0 પ્લસ 4 તો હવે જો 0 4 બરાબર 4 તો આ આ રીતે આપણને ડાબી બાજુની કિંમત કેટલી મળી 4 પછી આ જ રીતે જો જમણી બાજુ તો જમણી બાજુ બરાબર શું આપેલું છે તો 3 ઇન્ટુ કૌંસની અંદર x 1 પ્લસ 7 તો હવે જો 3 into x minus 1 plus 7 હવે જો x ની જગ્યાએ કેટલા મૂકવાના તો 0 કારણ કે આપણે શોધે ને આગળ x ની કિંમત તો x ની જગ્યાએ 0 મૂકવાનો તો અહીંયા જો 3 x ની જગ્યાએ 0 મૂકે minus 1 plus 7 હવે જો 3 0 minus 1 તો કેટલા minus 1 plus 7 હવે જો 3 ગુણ્યા minus 1 એટલે આપણને ગુણાકારમાં છે પણ આગળ minus ચિહ્ન છે એટલે 3 એક આ 3 પણ કેવા 3 તો minus પછી plus 7 હવે જો minus 3 plus 7 તો આપણે જોઈ ગયા આગળ કે એક માઈનસ હોય અને બીજું પ્લસ હોય તો બંનેની બાદબાકી થાય બંનેની બાદબાકી થાય અને મોટી સંખ્યા અગર જે ચિહ્ન હોય એ આવે એટલે કે અહીંયા પ્લસ 4 પણ પ્લસ આપણે આગળ લખતા નથી એટલે માટે ખાલી 4 લખેલા છે તો આ રીતે આપણને ડાબી બાજુ બરાબર પણ 4 મળ્યા આ જ રીતે જમણી બાજુ પર બરાબર પણ 4 મળે એટલે કે ડાબા બરાબર જબા હવે આ જ રીતે દાખલા નંબર 7 એની અંદર આપણને આપેલી છે રકમ કે x 4/5 ઇન્ટુ x પ્લસ 10 આપણને આવું આપેલું છે એમ રકમ જો તો અહીંયા જો 5 અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા આપણે જો 5 ભાગાકારમાં છે અને બરાબરની ડાબી બાજુ લઈએ બરાબરની ડાબી બાજુ લઈએ તો ભાગાકારમાં કેવા આવે ગુણાકારમાં તો અહીંયા 5 ગુણાકારમાં આવી જાય એટલે કે 5x બરાબર પછી 5 અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય તો વધે કેટલા તો 4 પછી કૌંસની અંદર x 10 પછી આ જ રીતે જો હવે આ 4 અહીંયા ગુણાકારમાં છે આ 4 x 10 ની જોડે ગુણાકારમાં છે તો અહીંયા જો 4 અંદર ગુણાઈ જાય તો 4 x જોડે પણ ગુણાય અને 4 10 જોડે પણ ગુણાય એટલે કે જો
4 4x જોડી ગુણાય એટલે 4x વત્તા પછી 4 ના 10 જોડી ગુણાય એટલે કેટલા થાય 40 એટલે કે 5x 5x બરાબર 4x 40 હવે જો 5x હવે અહીંયા જો 4x અહીંયા બરાબર ની જમણી બાજુ છે અને એને ડાબી બાજુ લઈએ બરાબર ની ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જાય -4x તો અહીંયા જો વત્તા 4x હતા બરાબર ની ડાબી બાજુ લઈએ એટલે કેવા થઈ ગયા તો કે માઇનસ હવે જો 5x 4x 40 તો અહીંયા જો હવે 5x માંથી 4x બાદ કરો તો કેટલા કેટલા વધે 1x બરાબર 5x માંથી 4x બાદ કરો તો કેટલા વધે x તો x બરાબર 40 તો આપણને ઉકેલ મળ્યો અહીંયા x બરાબર 40 હવે જુઓ મિત્રો આ જ રીતે આપણે ચકાસણી કરવાની તો ચકાસણી કરવાની અંદર જુઓ બધા દાખલા એક જ મેથડના છે એકદમ સેલા તો અહીંયા જો ડાબી બાજુ બરાબર જે આપેલું હતું એ ડાબી બાજુ બરાબર કેટલા આપેલા છે તો x મૂકી દીધા અહીંયા તો x બરાબર પણ x ની કિંમત તો આપણને કેટલી મળી 40 તો અહીંયા 40 મૂકી દીધા પછી એ જ રીતે જમણી બાજુ તો જમણી બાજુ બરાબર 4 ભાગ્યા 5 એ કૌંસ ની અંદર x 10 હવે જો x ની કિંમત મૂકવાની કારણ x x ની કિંમત શોધી ને આપણે તો એ અહીંયા મૂકવાની તો અહીંયા જો 4 ભાગ્યા 5 કૌંસ ની અંદર 40 10 હવે જો 4 ભાગ્યા 5 હવે 40 10 એટલે કેટલા થાય 50 તો અહીંયા 40 10 એટલે 50 હવે જો આપણે જાણીએ છીએ કે 5 ગુણ્યા 10 કરીએ તો 50 થાય તે જ રીતે અહીંયા છેદ ઉડાડીએ તો 5 એ 5 એ દાન 50 એટલે ઉપર 10 હવે જો 4 ગુણ્યા 10 અને 4 ગુણ્યા 10 એટલે 40 તો અહીંયા ડાબા બરાબર તો અહીંયા જો ડાબી બાજુ બરાબર પણ 40 મળે અને જમણી બાજુ બરાબર પણ 40 મળે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ ની કિંમત સરખી મળી પછી એ જ રીતે આઠમા નંબરનો દાખલો તો અહીંયા આપણને રકમ આપેલી છે કે 2x / 3 + 1 = 7x / 15 + 3 તો અહીંયા જો આપણને રકમ આપેલી છે તો સૌપ્રથમ આપણે જો x વાળા પદો જોડે લઈ દઈએ તો અહીંયા જો x વાળા પદો જોડે લાવો હોય તો 2x / 3 પછી અહીંયા જો 7x / 15 તો અહીંયા પ્લસ છે અને બરાબર ની ડાબી બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ એટલે 2x / 3 - 7x / 15 is equal to અહીંયા જો 3 તો હતા તો 3 મૂકી દીધા પછી અહીંયા પ્લસ 1 પણ પ્લસ 1 ની બરાબર ની જમણી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય માઇનસ તો અહીંયા માઇનસ થઈ ગયા હવે જો 3 અને 15 બંનેનો લસાઅ લઈએ અહીંયા તો જો 3 અને 15 બંનેનો લસાઅ 15 થાય તો આપણે જો અહીંયા છેદમાં 15 લાવવા માટે અહીંયા છેદમાં 15 લાવવા માટે આપણે કેટલા વડે ગુણવું પડે તો 3 ના 5 વડે ગુણીએ તો 15 થાય ને તો અહીંયા જો સમછેદી બનાવવા માટે એટલે કે 3 ને 5 વડે ગુણ્યા તો 3 5 15 એ જ રીતે અહીંયા જો નીચે નીચે 5 વડે ગુણ્યા તો ઉપર પણ ગુણવા પડે તો અહીંયા જો 2x / 5 તો અહીંયા જો બંને ને 5 વડે ગુણ્યા ઉપર નીચે સમછેદી બનાવવા માટે તો અહીંયા જો 2x / 5 છેદમાં 3 / 5 - 7x / 15 = 2 હવે જો અબ 2x / 5 તો કેટલા થાય 10x / 3 / 5 તો કેટલા થાય 15 એટલે કે 10x / 15 - 7x / 15 = 2 હવે જો અહીંયા લસાઅ 15 થઈ જાય બરાબર લસાઅ કેટલો થાય 15 એટલે સમછેદી થઈ ગયો એટલે સમછેદી એટલે લસાઅ 15 થાય તો લસાઅ 15 હોય તો અંશમાં સરવાળો હોય તો સરવાળો થાય અને બાદબાકી હોય તો બાદબાકી તો અહીંયા જો વચ્ચે માઇનસ નું ચિહ્ન છે એટલે બાદબાકી થશે એટલે જો લસાઅ 15 થઈ ગયો તો જો 10x - 7x = 2 હવે જો 10x માંથી 7x બાદ કરો તો કેટલા વધે 3x તો 3x / 15 બરાબર 2 હવે જો આપણે x ના કરતા બનાવવાનો x ના કરતા બનાવવો હોય તો મિત્રો જો આ 15 ને જમણી બાજુ લઈ જવા પડે તો 15 ને જમણી બાજુ લઈ જવાના તો 15 અહીંયા ભાગાકારમાં છે અને બરાબર ની જમણી બાજુ જાય એટલે કે જાય ગુણાકારમાં તો અહીંયા જો તો જો 15 ને જમણી બાજુ લઈ જઈએ તો વધે કેટલા અહીંયા 3x તો 3x બરાબર 2 તો હતા જ અને આ 15 ગુણાકારમાં ગયા એટલે 2 / 15 હવે જો 3x ના 3x હવે 2 / 15 એટલે કેટલા થાય 30 2 / 15 કરીએ તો 30 થાય એટલે એ જ રીતે હવે આપણે x ને કરતા બનાવવાનું x ને કરતા બનાવવાનું તો આ 3 ને પણ જમણી બાજુ લઈ જવા પડે તો 3 અહીંયા ગુણાકારમાં હતા તો બરાબર ની જમણી બાજુ જાય એટલે કેવું જાય તો કે ભાગાકારમાં તો અહીંયા જો x =
30 ભાગ્યા 3 અને 30 ભાગ્યા 3 કરીએ એટલે કેટલા થાય તો 10 તો આપણે x ની કિંમત આ રીતે આપણે x ની કિંમત 10 મળી તો મિત્રો જેવી રીતે આપણે 7 દાખલાની અંદર ચકાસણી કરી કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો એવી જ રીતે અહીંયા પણ આપણે ચકાસણી કરી શકીએ બરાબર કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આટલું મિત્રો તમારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલું તમારે હોમવર્કમાં કરવાનું છે આગળ જે રીતે કર્યું એ જ રીતે જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો લખી શકીએ આપણે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો આપણો મિત્રો હોમવર્કમાં કરવાનું તો હવે દાખલા નંબર 9 આપણે લેક્ચર નંબર 18 ની અંદર જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો